નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું. ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ. ભરૂચના નવચોકી વિસ્તારના રહીશોની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી. રાજકીય પક્ષોએ પ્રચાર માટે આવું નહીંના બેનર લગાવાયા. પ્રાથમિક સુવિધા પણ ન મળતા રહીશોનો વિરોધ. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત. અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના જીવન પર બનનાર ફિલ્મનું નિર્માણ પૂરજોશમાં. ફિલ્મના દિગ્દર્શક અને ટીમે છોટુભાઈ વસાવા સાથે કરી મુલાકાત. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તારીખ 9 ડિસેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજથી જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. તેની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ગયો છે. તારીખ 21 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે. જો કે હજુ સુધી મુખ્ય 2 રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી, ત્યારે આવનારા 2-3 દિવસોમાં ઉમેદવારોના નામની જાહેરાત બાદ ઉમેદવારી પત્રકો ભરાશે. ભરૂચના નવચોકી વિસ્તારના રહીશોની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકીથી તંત્ર દોડતું થયું છે. ભરૂચનો ઔદ્યોગિક વિકાસ તો કૂદકેને ભૂસકે થયો, પરંતુ જૂના ભરૂચના વિસ્તારોનો વિકાસ આ ગતિશીલ ગુજરાતમાં જાણે થંભી જ ગયો. સાંકડી ગલી, ઉબડખાબડ રોડ, ઉભરાતી ગટર અને ગંદકીના ઢગ, આ તમામ સમસ્યાઓથી ત્રાસેલા શહેરના નવચોકી વિસ્તારના સ્થાનિકો ચૂંટણી સમયે મેદાનમાં આવ્યા છે. સમસ્યાઓ અંગેની વારંવારની રજૂઆતો છતાં તેનો કોઈ જ નિવેડો ન આવતા સ્થાનિકોએ તેમના વિસ્તારમાં બેનર લગાવ્યા છે અને કોઈ રાજકીય પક્ષોએ પ્રચાર માટે આ વિસ્તારમાં આવવું નહીંની સૂચના આપવામાં આવી છે. રહીશો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ ન પ્રવેશી શકે એવી પરિસ્થિતિ છે, ત્યારે રહીશો તેઓના પ્રશ્નના નિરાકરણની માંગ કરી રહ્યા છે. મારું નામ સ્નેહલ સોની છે. હું નવચોકી વિસ્તારમાં રહું છું. અહીંયા ગાડી વર્ષોથી અમારા પ્રશ્ન પૂરા નથી થયા, જેવું કે અહીંયા ગેસ લાઇન નથી આવી, ગટર લાઇન નથી આવી, રોડના ખાડાઓ રોડ નથી બનેલા વર્ષોથી, ગટરો બધી ખુલ્લી થઈને પહોળી થયેલી છે, જેવું કે પાણીના પાઇપલાઇનને નાખી ગયા છે ત્યાં રોડના કોર્નરો પર રોડ બનાવેલો નથી. પછી અહીંયા અમારા રસ્તા નાના છે, જ્યાં રસ્તો કોટ તોડીને નવો બનેવો છે, જ્યાંથી ફાયર બ્રિગેડ છે કે એમ્બ્યુલન્સ છે કોઈ પણ આવી શકે એવું નથી. અહીંયા ગાડી માણસ બીમાર પડે તો એમને ઉચકીને લઈ જવા પડે છે. પ્રવીણભાઈ જોશી, નંબર વોર્ડ નંબર 11, હેઠાણા નવચોકનો રહીશ છું. એને લગભગ અહીં ગાડી 72 વર્ષથી રહ્યું છું. ચૂંટણી આવે છે ત્યારે દરેક સભ્ય ગાડી વોટ લેવા માટે આવે, ત્યાર પછી ચૂંટાયા પછી કોઈ અહીંયા ગાડી ફરકતું નથી. હું જ્યોતિબેન પંડ્યા નવચોકી ઓવારાથી બોલું છું. અત્યારે સાફ સફાઈનું અભિયાન નરેન્દ્ર મોદી ચલાવી રહ્યા છે, છતાં પણ અહીંના સભ્યો કે વોર્ડના સભ્યો કોઈ પણ હલતું નથી. નર્મદાની સફાઈ થઈ, ગંગાની સફાઈ બધી વાતો કરે છે, પણ અહીં કોઈ જાતની સફાઈ થતી નથી. ગટરો ખુલ્લી છે અને પહોળી થઈ ગઈ છે અને બધું પાણી રસ્તા પર આવે છે. એકવાર આવીને તમે જોઈ જાઓ. હું રચના વ્યાસ, જમેતરામની ખડકીમાં નવચોકી હેઠાણામાં રહું છું. અમારે આવવા જવાની સુવિધા કરો અને અમારે અહીંયા સાફ સફાઈ નહીં થશે. અમે 2017ની ચૂંટણીમાં હેઠાણા નવચોકીને જમેતરામની ખડકીના કોઈ બી સદસ્ય અમે વોટિંગ આપીશું નહીં. આ વોટિંગ માટે અમે બહિષ્કાર કરીએ છીએ. અહીંયા પ્રચાર પ્રસારણ કરવા આવશે, અમે એને ઊભા રાખવા તૈયાર નથી. હું મીરા વ્યાસ નવચોકી હેઠાણાથી બોલું છું. રસ્તા મોટા કરવા વિનંતી છે અને આ વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા. પોલીસ સૂત્રે માહિતી અનુસાર કોસંબાના રહેવાસી 65 વર્ષીય અર્જુન મકવાણા અને 30 વર્ષીય મુકેશ કટારિયા બાઇક નંબર GJ19AC7442 પર કડિયા કામર્થે અંકલેશ્વરના ખરોડ ગામે આવી રહ્યા હતા. એ દરમિયાન ખરોડ ચોકડી નજીક અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના જીવન પર બનનાર ફિલ્મનું પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ઝઘડિયાના જનતા દળ યુના ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા તરીકેની છાપ ઊભી કરનાર છોટોભાઈ વસાવાના જીવન પર ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. સુરતના દિગ્દર્શક શિરીષ ચૌધરી આ ફિલ્મ બનાવી રહ્યા છે, જેનો ભાગ એક આવનારા બે માસમાં રિલીઝ થશે. ત્યારે આજરોજ દિગ્દર્શક શિરીષ ચૌધરી અને ફિલ્મના ગીતકાર જોલી મુખર્જીએ ધારાસભ્ય છોટો વસાવા સાથે મુલાકાત કરી હતી. છોટો વસાવાના જીવનની સંઘર્ષ યાત્રા પર આ ફિલ્મનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે અમારા સમાજને આજે નથી ગણતા ને આ લોકો, અત્યારે બી હું જોઈ રહ્યો છું આ ટીવીની અંદર બધાના આ ટીવી ચેનલોમાં ડિબેટ જે થાય છે તે આદિવાસી સિવાય થાય છે. અત્યારે ગુજરાતની ચૂંટણી જે થાય છે એક જ મુદ્દા પર, પટેલોને અનામત આપવાનું. બરાબર, અમારું તો કોઈ નામ કોઈ પાર્ટીવાળા લેતા જ નથી. એક જ વર્ગને તમારે આ બધું આપવું છે અનામત, એટલા માટે આ ચૂંટણી લડાવવાની છે. ને એટલે આ ફિલ્મ દ્વારા અમે અમારા સમાજ જે ગરીબો છે એની વાત રજૂ કરવા માટે આ બનાવીએ છીએ કે ભાઈ જે એક સમાજ માટે જ જો સરકારો લડતી હોય, અમારો તો યોગદાન છે જ એની અંદર, અમારા લોકો સપોર્ટ કરે જ છે. બીજેપી કોંગ્રેસ હોય, સત્તા તો એ લોકોએ 70 વર્ષની અંદર ભોગવી છે ને એ જ સત્તાની અંદર અમે આજે દુઃખી બી છે. અમારી અંદર શિક્ષણ નથી, આરોગ્ય નથી, બોલવાની ક્ષમતા નથી પેદા કરી, કુપોષિત છે આ સમાજ. એટલા માટે કહેવું પડે, લડવું પડે, પિક્ચર બનાવવા પડે. એકચ્યુઅલી આ ફિલ્મ તો આદિવાસી માટે જ બની રહી છે, લોકો માટે એક સારા મેસેજ છે. એ કે સંઘર્ષમાં આદિવાસી સાથે થયો છે એમનો. આની અંદર કમસે કમ 2.5 કલાકની ફિલ્મ છે આ, ને આ ફિલ્મ ફર્સ્ટ ટાઈમ આદિવાસી ઉપર બની રહી છે. બાયોપિક સારા લેવલ પર બની રહી છે. ને આ ફિલ્મની અંદર હું મેક્સિમમ ટ્રાય કરું છું કે એક્સપિરિયન્સવાળા માણસો, આર્ટિસ્ટ, મ્યુઝિશિયન્સ, સિંગર્સ હોય અંદર. એટલે મેં આ ફિલ્મની અંદર પણ મ્યુઝિક જે છે એ જોલી મુખર્જીને આપ્યું છે, જે પોતે ચાંદની ઓ મેરી ચાંદ ઘણા હિટ સોંગ્સ આપ્યા છે એમણે. તો હું એમને આખું સોંગ્સનું ટોટલી જે વર્ક છે એમને આપું છું, એ કરશે. મતલબ અંકલેશ્વર GIDCમાં આવેલ અયોધ્યા નગરીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં આવેલ અયોધ્યા નગરી સોસાયટીમાં આવેલ મકાન નંબર 33માં રહેતા રામ ચૌહાણ ગત રોજ રાત્રે મકાનના ધાબા પર સૂતા હતા. તે દરમિયાન તેઓ પાણી પીવા નીચે ઉતર્યા હતા ત્યારે તેઓના ઘરમાંથી 3 ઇસમોને ભાગતા જોતા મકાન માલિકે મકાનમાં તપાસ કરતા એક લેપટોપ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાતા તેઓએ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આજ રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની 128મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેના ભાગરૂપે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ જૂની ડિસ્ટ્રિક્ટ બેંક પાસે આવેલ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. સદર કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, આગેવાન કિરણ ઠાકોર, પ્રવક્તા નાઝુ ફળવાલા, મહિલા મોરચાના પ્રમુખ ધ્રુતા રાવલ તેમજ સભ્યો જોડાયા હતા. અને આ દેશની અંદર સૌથી જો મહત્વનો ફાળો હોય દેશની અખંડિતતામાં એમની પૂરેપૂરી તાકાત જો હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુની છે. એ પંડિત જવાહરલાલ નહેરુને આજે આખો દેશ એમનો જન્મદિવસ મનાવે છે. એમને ક્યારેય ભૂલી ન શકાય એવો આજનો આ દિવસ છે. આ દેશને એમને પ્રાણપુરી અને આ દેશની આઝાદીના એવા પ્રથમ પ્રણેતા અને પ્રથમ વડાપ્રધાન એમને આજે આપણે સૌ કોટી કોટી એમને નમન કરીએ છીએ અને કોટી કોટી અભિનંદન આપીએ છીએ. ભરૂચની વિવિધ શાળાઓ દ્વારા બાળ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચના નંદીલાવ પાસે આવેલ ફેથ કેલવરી શાળા ખાતે આજરોજ બાળ દિવસના ભાગરૂપે ફનફેરનું આયોજન કરાયું, જેમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. સદર સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આવી જ રીતે ભરૂચની નિધિ વિદ્યાલય ખાતે સમૂહ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ભરૂચને પ્રાર્થના વિદ્યાલય દ્વારા બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે રમતોત્સવનું આયોજન કરાયું. નર્મદા પાર્ક ખાતે બાળ દિન નિમિત્તે પ્રાર્થના વિદ્યાલય દ્વારા રમત ઉત્સવનું આયોજન કરાયું, જેમાં શહેરની કલરવ સંસ્થાના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર ખાતે ભરૂચ જિલ્લા માનવ સેવા મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જંબુસરની નવયુગ વિદ્યાલયના પટાંગણમાં આજરોજ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી અને સાથે જ નવયુગ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળની સ્થાપના વર્ષ 1971માં સ્વર્ગીય મગનભાઈ બી સોલંકી દ્વારા જંબુસર તાલુકાના લોકોની શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિના હેતુથી કરવામાં આવી હતી. ધી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 15મીથી સંસ્થાના ગ્રાહક ભંડારનો પ્રારંભ કરાશે. ભરૂચ શહેરના ગાયત્રીનગર ખાતે તારીખ 15મી નવેમ્બરે બપોરે 2:30 કલાકે ધી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા સંસ્થાના ગ્રાહક ભંડારનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે હાજર રહેવા તમામ સભાસદો અને કર્મચારીઓને આમંત્રણ પાઠવાયું છે. ભરૂચ જિલ્લાની 70 પ્રાથમિક શાળાઓ ખાતે ગુણવત્તાલક્ષી કાર્યક્રમ યોજાયો. ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ, રીટ ટુ ટીચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 6 નવેમ્બરના રોજ જિલ્લાની 70 શાળાઓ ખાતે ગુણવત્તાલક્ષી શિક્ષણ કાર્યક્રમ યોજાયો. વાગરા અને ઝઘડિયામાં દિવાળી વેકેશન બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરીના પગલે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ અવરોધાય છે, જેને સુધારવા આ કાર્યક્રમનું આયોજન કરાયું. સદર કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી SL ડોડિયા, ખ્યાતિબેન, ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કાસુંદ્રા તેમજ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું. ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ. ભરૂચના નવચોકી વિસ્તારના રહીશોની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી. રાજકીય પક્ષોએ પ્રચાર માટે આવું નહીંના બેનર લગાવાયા. પ્રાથમિક સુવિધા પણ ન મળતા રહીશોનો વિરોધ. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત. અજાણ્યા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના જીવન પર બનનાર ફિલ્મનું નિર્માણ પૂરજોશમાં. ફિલ્મના દિગ્દર્શક અને ટીમે છોટુભાઈ વસાવા સાથે કરી મુલાકાત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.